હિંમતનગર શહેરમાં આવેલ વિદ્યાનગરી સંલગ્ન વિવિધ કોલેજોનો વાર્ષિકોત્સવ વૈભવ વસંતનો 2020 કાર્યક્રમ દબદબાભેર યોજાયો હતો. વિશ્વમંગલમ કેળવણી મંડળ વિદ્યાનગરી સંલગ્ન વિવિધ ભગિની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 28/2020 ને શુક્રવારના રોજ વૈભવ વસંતનો 2020 વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં આશીર્વચન દાતા પદે સાણંદ આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિજી, ઉદ્ઘાટક સાબરકાંઠાના કલેક્ટર સીજે પટેલ, મુખ્ય મહેમાન પદે જીટીયુ અમદાવાદના પંકજ પટેલ, સીસી શેઠ કેળવણીકાર, આરબી સુબ્રમણ્યમ રિસર્ચ સાયન્ટિસ્ટ, ડોક્ટર ઉજ્જવલબી ત્રિવેદી રિસર્ચ સાયન્ટિસ્ટ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ એસપી યુનિવર્સિટી સાણંદ, નલિનભાઈ પટેલ નાગરિક સહકારી બેંક હિંમતનગર, દિલીપભાઈ શાહ કુમાર હાઉસ હિંમતનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંડળના પ્રમુખ અને વિદ્યાનગરીના સ્થાપક ડીએલ પટેલે શાબ્દિક સ્વાગતમાં મહેમાનોને આવકારી પરિચય કરાવતા વિદ્યાનગરીની ભવ્ય પરંપરાઓને યાદ કરતા પ્રસંગની ગરિમાને ઉજાગર કરી હતી. વર્તમાન સમયમાં શિક્ષણની મહત્તા પર ભાર મૂકી આવા પ્રતિભા સન્માન કાર્યક્રમની યથાર્થતા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાનગરીને વિવિધ ક્ષેત્રે આગવી ઓળખ અપાવનાર તેજસ્વી પ્રતિભાઓને પ્રમાણપત્ર શિલ્ડ અને ટ્રોફી મેડલથી નવાજવામાં આવ્યા હતા. સાથોસાથ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી કલાકાર મિત્રોએ ઉપસ્થિત જનમેદનીની વાહવાહી સાથે ટુક્કડ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનોમાં મહેમાનોએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર સાથે રાષ્ટ્ર નિર્માણ માટે હાકલ કરી હતી. આશીર્વચન પાઠવતા સંત શ્રીએ સૌને સંસ્કાર બળ વધારી જગત કલ્યાણ અર્થે આગળ ધપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના મંત્રી ડોક્ટર દેવેન્દ્રભાઈ સુતરિયા, નારાયણભાઈ ઉપાધ્યાય, મહેન્દ્રભાઈ પટેલ, કન્વીનર પ્રિન્સિપાલ ડોક્ટર કે એલ પટેલ, ડાયરેક્ટર હિતેશભાઈ પટેલ, સીઈઓ ગૌરવભાઈ દરજી તેમજ સૌ કર્મચારી મિત્રોએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન પ્રોફેસર ડોક્ટર અરવિંદ પટેલ અને આભાર વિધિ પ્રિન્સિપાલ ડોક્ટર પૂર્વેશભાઈ ભરવાડે કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તારમાં રોંગ સાઈડે કાર હંકારીને આવતા કાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેસેલા અધિકારીઓનો બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં ભારત સરકાર લખેલી કાર રોંગ સાઈડે આવી રહી હતી. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા કારમાં બેઠેલા અધિકારીઓનો સદનસીબે બચાવ થયો હતો, પરંતુ રોંગ સાઈડમાં ચલાવતા હોવાથી અધિકારીઓ સ્થળ છોડીને ચાલી ગયા હતા. બિંદેશ માંડલિયા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરની બાયર ક્રોપ સાયન્સ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એક્સિડન્ટ્સ હેઝાર્ડર્સ વાળા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત ઇમરજન્સીના સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવી રહે તે હેતુથી મોકડ્રીલ યોજાય છે, જે અંતર્ગત હિંમતનગર જીઆઈડીસી ખાતે આવેલ બાયર ગ્રુપ સાયન્સમાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ઇમરજન્સી મોકડ્રીલના સિનિયર તરીકે કારખાનામાં આવેલ સાયક્લોહેક્ઝોનલ નામના સોલવન્ટ ભરેલા ડ્રમ સાથે બહારથી આવેલ વ્હીકલમાંથી અનલોડિંગ દરમિયાન બે ડ્રમ્સ ટ્રકમાંથી નીચે પડતા તેમાં ક્યાંકથી સ્પાર્ક મળતા આગ લાગેલ હોવાનું ધારીને આ આગની ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્નો કરવા છતાં આ આગમાં કાબૂમાં ન આવતા આ ઇમરજન્સીને ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરતા તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિવિલ સર્જન, વિવિધ એમએએચ ફેક્ટરીઓના સેફ્ટી ઓફિસર્સ વગેરે ઘટનાસ્થળ પર આવીને આ આગની ઇમરજન્સીને કાબૂમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી. આ મોક ડ્રીલમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર સીજે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આરજે પટેલ તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદાર અને પ્રોજેક્ટ ઓફિસર
ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા. આ મોક ડ્રિલને સફળતા અપાવવા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગાંધીનગર એચએસ પટેલ તેમજ જેબી બોડાત, એચબી પટેલ, શ્રીમતી બી એ શિરસાગર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર મેડિકલ બી એન પટેલ વગેરે પણ ભારે જહેમત ઉઠાવી હતી. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર થી ઉદયપુર કાર લઈને જઈ રહેલા ચાર યુવકોને રાજસ્થાનના કેસરિયાજી પાસે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ ઈસમોના મોત નિપજ્યા હતા. એક ઈસમ ઘાયલ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ચાર યુવાનો તારીખ 27/2020 ને ગુરુવારના રોજ રાત્રે એડમિશનના કામ અર્થે ઉદયપુર જવા નીકળ્યા હતા. ઉદયપુરથી પરત ફરતા હતા તે દરમિયાન રાત્રિના સમયે રાજસ્થાન કેસરિયાજી પાસે કાર ટ્રક પાછળ ઘૂસી જતા ઘટના સ્થળે ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત ટીડી પોલીસ સ્ટેશનની હદમાં સર્જાયો હતો. પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રકમાંથી કારને ક્રેન વડે બહાર કાઢીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તને એક સ્વાણ દ્વારા નજીકના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.